આગામી નવરાત્રીના પર્વને લઈ સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલે પત્રકાર પરિષદમાં નવરાત્રી દરમિયાનની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 12 વાગ્યા સુધી ધ્વનિની પરવાનગી આપવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ દ્વારા પેટ્રોલિંગથી લઈને ચેકિંગ સહિતની તમામ વ્યવસ્થા સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આગામી 28 થી 8 તારીખ સુધી મહોત્સવ છે. સમગ્ર મહોત્સવ તરીકે બંદોબસ્તની તૈયારી થઈ ચૂકી છે. ધ્વનિની પરવાનગી રાત્રિના 12 વાગ્યા સુધી રહેશે. દરેક ગરબાની જગ્યાએ એન્ટી સપોર્ટેડ ચેકિંગ કરવામાં આવશે. તમામ આયોજકોને વોલિયન્ટર રાખવા આદેશ આપ્યા છે. આ સિવાય પોલીસની PCR વાન સહિત રિઝર્વ દળ પણ તૈનાત રહેશે. ઘટના દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ફાર્મ હાઉસ, હોટેલો સહિત રસ્તાઓ પર પોલીસની સતત નજર રહેશે. વાહન ચેકિંગ સઘન રહેશે. જાહેર સ્થળોએ કોઈ ઘટના ના બને તેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા હેલ્પલાઇન અને સ્થાનિક પોલીસની મદદ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફાયર સેફ્ટી મુદ્દે પણ આયોજન પહેલાં ગરબા સ્થળે ચેકિંગ કરવામાં આવશે. ફાયર સેફ્ટી મુદ્દે તમામ કાગળો તપાસમાં આવશે. ટ્રાફિકને લઈ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિકના નવા નિયમોનું ભરપૂર પ્રચાર નવરાત્રિમાં પ્રયાસ કરવામાં આવશે. નવરાત્રિમાં ગરબાના સ્થળે નિયમોને લઈ હોર્ડિંગ લગાવવા પણ અપીલ કરવામાં આવી છે. સમગ્ર પોલીસ દળ સ્ટેન્ડ ટુ રહેશે. દરેક પોલીસ PCR વાનમાં મહિલા પોલીસ કર્મચારી હાજર રહેશે. આ સાથે TRV મહિલા હોમગાર્ડ તેમજ SRPની ટીમો પણ નવરાત્રિના પર્વ દરમિયાન એક્ટિવ રહેશે. આગામી 29 તારીખથી આવતા મહિનાની 8 તારીખ સુધી નવરાત્રિ મહોત્સવ છે. 8 તારીખ દશેરાનો દિવસ છે અને એ દિવસે પણ કેટલાક ગરબા હશે. તો આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ માટે પોલીસ બંદોબસ્તની તૈયારી થઈ ચૂકી છે. જે ધ્વનિની સમયમર્યાદા છે એ રાતના 12 વાગ્યા સુધીની રહેશે. દરેક આયોજકો સાથે પણ અલાયદી મીટિંગ કરી અને એમને વિશેષ સૂચનાઓ આપી દેવામાં આવશે. દરેક જે ગરબાની જગ્યા છે અને જ્યાં ભીડ એકત્રિત થવાની છે એ તમામ જગ્યાઓનું એન્ટી સપોર્ટેજ ચેકિંગ થશે. પ્રાઇવેટ જે નવરાત્રિ મહોત્સવની તૈયારી કરનાર આયોજકો છે એમને વધારાના વોલેન્ટિયર અને સિક્યોરિટી ગાર્ડ રાખવા માટે પણ સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ પણ 100% જે છે એ ખડેપગે રહેશે. નવરાત્રિ દરમિયાન રેગ્યુલર PCR વાન જે સુરતમાં 60 છે અને બીજી પેટ્રોલિંગ મોબાઈલ જે છે એ પણ 60 જેટલી છે અને સિવાય જરૂરિયાત મુજબ રિક્વિઝિટ વાહનો કરી અને સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે. QRT ટીમો અને રિઝર્વ પોલીસ દળ પણ તૈનાત રહેશે જરૂરિયાત મુજબ અને જરૂરિયાતના પ્રસંગે તુરંત પોલીસ જગ્યા પર પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોને અને ગરબામાં પાર્ટિસિપન્ટને શું કરવું અને શું નહીં કરવું એ અંગેની પણ વિગતવાર સમજ કરી દેવામાં આવશે. તો એકંદરે લોકોને બિલકુલ ભયમુક્ત થઈ અને નવરાત્રી આનંદથી માણવા માટે વિનંતી છે. આ દરમિયાન જે પ્રિકોશન વધારાના લેવામાં આવશે એ દરેક હોટેલો ઉપર અને પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે એના ઉપર અને એકાંતવાળા જે રસ્તાઓ છે એના ઉપર એ પોલીસની સતત નજર રહેશે અને વાહન ચેકિંગ પણ સતત ચાલુ રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવાની સાથે નવરાત્રિની સુરક્ષા વ્યવસ્થા અંગે ઇન્ચાર્જ પોલીસ કમિશનરે માહિતી આપી હતી.